કોમલ મેડમ આવેલ છે. પાતી હું ઝઘડો થતો હમણાં રોપી દીધા, સુલા ઠારી દીધા ને આજ જવાનું છે. અત્યારે તો પેલા જવું છે ગામ માં, કેમ કે મમ્મી ને જવાનું છે દર્શન કરવા, તો મારે જવું પડશે. કેમ કે પપ્પા તો સવાર દિન શું કેવાય કે રત્નેશ્વર ઉઈ ગયેલા છે, ત્યાં સપ્તાહ બેઠેલી છે, તો અહીંયા ઉઈ ગયેલા છે. મારા મમ્મી તો અત્યારે રેડી થઈને ઊભા છે વાટે. જય શ્રી કૃષ્ણ, રે માતા દી, સુલા બુલા ઠારી ને ગાયન બાયન કરીને હવે સીતરા મેં પગે લાગવા જઈ. બધું જો શ્રીફળ ને એવું લઈ લીધું ને આશુ બેન રહેવાના છે ઘેરે. આજ જો આ જમવાનું બનાવ્યું છે હવે આમાં આપણે. જય માતાજી, જય માં મંગલ ને વરસાદ આવે તો કપડાં કામ કરો. તે બધે કપડાં છે કે પણ મસલો કરીને મેં દી કે હું કઈ દઈ નહીં. હું ત્યારે આવું ગામ દર્શન કરો, નાના સબસ્ક્રાઈબર મળી જશે ગામમાં. કઈ લેવાની ભાગું ને તો પાછો ઘેરે પૂકી દો ફેમિલી ને હવે પાછું જવાનું છે ગામમાં. ગામમાં જવાનું છે ત્યારે મારે મામા છે પરેશ ભાઈ ને ઓલે થોડુંક કામ છે ને એટલે હવે હું પાછો જાય હવે ગામ. હું જતો હતો મામાને ઘરે, ત્યાં રસ્તામાં મારા હાડાની દુકાન ઉભો રહી જાય. બે દિવસ નો ભાઈ એને કઈ શું કેવાય સંભાળો કેટલા નો ગલ્લો છો. કાલ ભાઈ બહુ ટ્રાફિક હતી એવી વાત મળી મને. સાચી વાત છે, પાછું ખાલી ઘર નહીં સામાન વાળો. એવું હે કોમલ મેડમ આવેલા છે. પાતી હું ઝઘડો થતો હમણાં કે હાડી ખોળવા ના પડી, હાડી ખોળવાની નહી એમ કે હે. તો આપડે ને લેવો ટાકા નો તોડવાનું ના, હું કેમ પાડે વાતો ના પાડે. પાતી જોવી તો ઘરાક ને ભાઈ હાડી કેમ આમ થઈ અમે લેવાની આવ્યો ને બ્લેક ઈ એમ કે ખોલી મુક્તિ નહીં જવાની લેતી જવાની. આપડે લઈ જાય પછી તમે આગળ કીધું ને આપી દે તાર ભાભી ને આપી દે. અમારે થોડી અકલવાની હોય લે. અમારે બેન ના પડતા ને તો એ તો બે હાડીઓ લઈ લીધી બાતતા બાતતા. આપણે આવડાની દુકાન હોય ને એ પડખે ભાડે રાખીને આપણે દુકાન થેલું કરી દેવી તો થઈ, પણ આવડાને ખોટું ન લાગી દે તાર હાળો છે ખોટું લાગી દે.
તમને તો હાલ દુકાને ઘણી વાર બેઠા મારે વાડી જવાનું પણ કેન્સલ થઈ ગયું. પરવીન ભાઈ બહાર જેલા છે તો હશે ને સીધા ભાગી ઘરે. ઘરે પૂકી જાય ને અત્યારે વાગી જશે સાંજના છ. થોડોક કામ હતું તે સાથે મિત્રો સાથે થોડોક બહાર ચાલો હતો બધા. અત્યારે એ શું ઘરે ને અત્યારે આવી જશે ધાબા પર. આજ થોડો થોડો વરસાદ આવતો ને એટલે અત્યારનો મોસમમાં મસ્ત શાંત એ છું અહીંયા. વાહ વાહ. કાલે છે ને અમારા ગામની અંદર ભરાશે મેળો જ્યાં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને અત્યારે સપ્તાહનું આયોજન કરેલું છે. ત્યાં અમારા ગામની અંદર મેળો ભરાવાનો છે તો કાલે મેળામાં જવાનું છે. અને કાલે છે ને તમને મારા ગામનો મેળો બતાવવાનો છે આમ જોરદાર. ને હું છે ને એ મેળામાં નાનપણથી જાઉં. સાથે મેઠમમાં મેળો થાય એટલે હું તો નાનપણથી જાઉં એટલે મજા અલગ જ છે. એટલે કાલે મારે જવાનું છે મારા ગામમાં જ્યાં મેળો ભરાય ત્યાં. આજ રજા હોય કા આ જમવાનું બનાવવાનું કાંઈ કામ ને હા નહીં આખો દિવસ જ ન હોય કે લાડુ ઘણી બધી વસ્તુ જમી લઈએ. આપડે જવાનું છે બકાલ મેળા તમને પેલા મેળા કિરાય છે લાડ મેંદી લીલી છે બેન. મેળે જવાનું ને કાલે અમારે તો જવાનું. સપ્તાહ કેદી જવાનું તમારે કમદી ગામમાં સપ્તાહ છે ને ઘેરે બેઠા બેઠા લાવી દો બોલો કેમ. પણ વરસાદ આવતો આજ પાછો વરસાદ નો દાવો ને આવી તા માથે પડે ને ભાઈ. હા એ વાત બરોબર. માની રહે ભાઈ દરવી ની દી વેલા વેલા રહે હાથ વાગશે કે આઠ વાલા નવ વાગશે તવી જશે માર બાપા રહે. હા કાલે અમારે બે ભરમ જવાનું છે મેળે ને બાકી અત્યારે થી અમારા ગામમાં પ્રોગ્રામ છે તો કદાચ ઘરે મહેમાન આવવાનું એ નક્કી નથી. હવે જોઈએ છે કલાકાર આવે છે તો કોણ આવ્યો છે નક્કી નથી. હવે એ ઘરે આવે કે ન આવે બાકી તો હું લાગી જાઉં કામે. અત્યારે કામ કામ બતાવી દઉં મહેમાન આવ્યો તો મહેમાનને હસાવવા પડશે પાછા જોઈશે. ને હવે તો ફટાફટ કામ કરીને આવું કેમ કે ચાલુ જવાનું છે મેળે. મેળા જવાની તો મજા આવશે. બાકી તો યાર શું કહેવાય કે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આપીશું કાલે નવા વ્લોગમાં. ચાવું બધાને જય માતાજી. બાય બાય.